ઊંઝાના ઉનાવામાં એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ કે જેમાં ચેરમેન પદે બિનહરી ભીખાભાઈ વિઠ્ઠલદાસ પટેલ ચૂંટાઈ આવ્યા. મહત્વપૂર્ણ છે કે ચૂંટાઈને આવેલા ચેરમેન ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના સમર્થક છે. અમરેલીના રાજુલા ખાંભા સાવરકુંડલામાં રેશનિંગ ઓપરેટર દ્વારા ફિંગરપ્રિન્ટનો મિસયુઝ કરી લાખો રૂપિયાનું અનાજ કૌભાંડના ચરમમાં આવ્યું. કૌભાંડ સામે આવતા જિલ્લા પોલીસ વડાની 100 ટીમની તપાસમાં યોગ્ય પુરાવા મળતા 6 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે કે 16 શંકબંધ શખ્સોને રાઉન્ડઅપ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીમાં કૌભાંડીઓએ 44,66,000 ઘઉં, 21,58,000 ચોખા, 2.61 લાખની ખાંડ અને 11 લાખના કેરોસીનનું કાળા બજારમાં બારોબાર વેચાણ કરી નાખ્યું હતું. ત્યારે રાજુલા મામલતદારે પુરવઠા કૌભાંડ અંગે 8 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે કલેક્ટર અને પોલીસની સંયુક્ત ટીમ બનાવીને વિસ્તૃત તપાસ હાથ ધરાઈ. સુરતના અડાજણ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી. ફાયર સેફ્ટીના અભાવે વેસ્ટર્ન કોરિડોર શોપિંગ કોમ્પ્લેક્સમાં 55 દુકાનોને સીલ કરાય. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીના સાધનો ન વસાવાતા કાર્યવાહી કરાઈ છે. દાહોદમાં 2 પોલીસ કર્મીઓનો દારૂના નશામાં જોવા પડ્યો છે વિડીયો અને નશાની હાલતમાં પોલીસ કર્મીઓનો આ વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે. બંને પોલીસ જવાનો વિડીયોમાં ગાળો બોલતા પણ નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરની એનસીટીએલ કંપનીમાં કર્મચારીએ આજ સતત ત્રીજા દિવસે હડતાલ રાખી. હડતાલને કારણે 3 કર્મચારીઓની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પગાર વધારા સહિતની માંગ સાથે આ કર્મચારીઓ હડતાલ પર છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતોએ લટકતું ગાજર લટકાવી વિરોધ કર્યો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાક વીમા મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો, સાથે જ પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. બનાસકાંઠાના થરાદ એસટી ડેપોની અંદર 140 જેટલા વિદ્યાર્થીઓને પોતાના રૂટની બસ ન મળતા હોબાળો મચાવ્યો. વારંવારની રજૂઆત થતાં આખરે પરિણામ ન આવ્યું અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા. આ મામલે થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાને શાંત પાડ્યો હતો. રાજકોટના જેતપુર રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. ડેપ્યુટી કલેક્ટર કચેરી નજીક પાણીની લાઇનની અંદર થયું ભંગાણ. ખાનગી કંપની દ્વારા ગીસની લાઇન નાખતા સમયે આ ભંગાણ થયું હતું. બનાસકાંઠાના પાલનપુરમાં ટાકરવાડા ગામમાં ગૌચરની દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, કે જ્યાં પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં 2 યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને બંને યુવકો પ્રતિબંધિત રાવલ ડેમમાંથી માછીમારી કરી પરત ફરી રહ્યા હતા. તે સમયે 8 જેટલા વનકર્મીઓ તેમને પકડ્યા અને તેમને ઢોર માર માર્યો. યુવકોનો આક્ષેપ છે કે તેમને જંગલમાં લઈ જઈને માર માર્યો હતો અને ત્યારબાદ બંને પાસેથી 5,000 દંડ વસૂલાયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલા યુવકે પોલીસ ફરિયાદની અંદર આરએફઓ પરિમલ પટેલ અને જુણેજા સહિત અન્ય વનકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી, સાથે જ કેટલાક શખ્સો સામે પણ માર માર્યાને લઈને તજવીજ હાથ ધરાયો.